सूरत शहर में अकस्मातोनी घटना बनता मेयर द्वारा विजिट नो दौर शुरू करायो छे। बीआरटीएस अने सिटी बस सिवाय भारे वाहनों ना कारणे शहर में जे अकस्मातो थई रह्या छे ते अकस्मातो ने रोकवा माटेना प्रयासो हाथ धरवामां आवी रह्या छे। शहर में अलग अलग विस्तारों में सतत अकस्मातो थई रह्या छे जेना कारणे घणा लोकोए जीव गुमाव्यो छे। त्यारे અડાજણમાં આજે ટ્રાફિક ડીસીપી સાથે મેયરે મુલાકાત લીધી હતી। અડાજણ વિસ્તારના ગૌરવ પંથની મુલાકાત દ્વારા લેવામાં આવી હતી। સિટીમાં ગૌરવથી જ્યારે 2.5 કિલોમીટર કરતા વધારે હોય ત્યારે ઓછામાં ઓછા રોડની પહોળાઈ 45 મીટર હોવી જોઈએ, પરંતુ માત્ર 30 મીટર જ છે, જે પણ એક અકસ્માત થવા પાછળનું કારણ છે। નવી ટીપી જાહેર થઈ ગયા બાદ અહીં વાહનોની અવરજવર પણ ખૂબ મોટા પ્રમાણમાં વધી ગઈ છે। મેયર હેમાલી બોઘાવાલાએ જણાવ્યું હતું કે ગૌરવ પંથ બાગબાન સર્કલ અડાજણ વિસ્તારની અંદર આજે સ્થળ મુલાકાત કરી હતી, જેમાં કેટલીક મહત્વની બાબતો અમારા ધ્યાન પર આવી છે। ખાસ કરીને જે ઓવર સ્પીડમાં વાહનો જઈ રહ્યા છે તેમની ગતિને ધીમી કરવા માટે સ્પીડ બ્રેકરો જ્યારે જરૂરિયાત લાગશે ત્યાં વધારવામાં આવશે, ત્યારબાદ રસ્તા ઉપર સૂચનો પણ મૂકવામાં આવશે। વિશેષ કરીને કે જે ડમ્પરો તેમના નિયત સમય કરતાં વધારે વહેલા કે સમય પૂર્ણ થઈ ગયા બાદ પણ આ વિસ્તારની અંદર પ્રવેશ કરી રહ્યા છે તેના ઉપર પણ ખાસ નજર રાખવા માટે ટ્રાફિક વિભાગના ડીસીપી સાથે ચર્ચા કરી લેવામાં આવી છે। આજરોજ મેં મેયરશ્રી સાથે સમગ્ર રોડ ઉપર જેટલા પણ કેમેરાના પોઈન્ટ્સની જરૂરિયાત છે, ખાસ કરીને સ્પીડ વાયોલેશન ડિટેક્શન કેમેરાઓ, એ કેમેરાઓ, સ્પીડ લિમિટના બોર્ડ્સ, રોડ લાઇનિંગ્સ, એનું એનાલિસિસ કરવામાં આવી રહ્યું છે અને ટૂંક સમયમાં જ કોર્પોરેશન દ્વારા એમાં સઘન રીતે કામગીરી હાથ ધરવામાં આવશે। અને જે બારદારી વાહનોના પ્રવેશની રજૂઆત છે એમાં બારદારી વાહનો વિરુદ્ધ અગાઉ પણ અવારનવાર ડ્રાઈવ કરેલી છે અને હજી પણ વધારે જેટલા પણ બારદારી વાહનો પસાર થશે એમના વિરુદ્ધ ચોક્કસપણે કાર્યવાહી કરવામાં આવશે। બ્યુરો રિપોર્ટ, H24 ન્યૂઝ, સુરત।